આપણે પહેલા લાક્ષણિકતાને જે છે એને યાદ કરી લઈએ થોડી, અને પછી આપણે જે સ્ટેપ બાય સ્ટેપ ટોપિકને સમજેલા એ ટોપિકને ફરી પાછા આપણે ધ્યાનમાં લઈએ. જો પહેલી લાક્ષણિકતા આપણે કીધું કે સુવાહક એના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? શૂન્ય હોય, બરાબર. પછી સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર છે એ સપાટીને લંબરૂપે હોય. પછી સુવાહકને આપણે સમગ્ર ભાગ તમે ધ્યાનમાં લો, સમગ્ર તળની અંદર વિદ્યુત સ્થિતિમાન જે છે એ કેવો છે? અચળ છે. અને કોના જેટલું હોય? તો જે સપાટી પર સ્થિતિમાન હોય એના જેટલું હોય. અને આપણે કીધું વધારાનો કોઈ વિદ્યુત ભાગ છે એ એમની અંદર આવી શકે નહીં, બરાબર. પછી સપાટી પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સૂત્ર કેટલું હતું? તો કે સિગ્મા બાય એપ્સિલોન 0. અને માની લો કે કોઈ બખોલ વિચારીએ છીએ આપણે, તો બખોલ એની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય એ ઘટનાને આપણે નામ આપ્યું ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ, બરાબર. ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ તરીકે આપણે એને ઓળખાયું, ઓકે. એમાંની થોડી ઘણી લાક્ષણિકતાને આપણે ચર્ચા કરી દીધી હતી. પેલી લગભગ 4 લાક્ષણિકતા આપણે જોઈ લીધી હતી, અને આપણે એની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એનું સૂત્ર આપણે તારવવાનું. ચાલો એ લાક્ષણિકતાની વાત કરીએ. સુવાહક એની સપાટી પર આપણે વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે. સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર, તો માની લો કે પહેલા તો આપણે કોઈ સુવાહકને ધ્યાનમાં લઈએ, બરાબર. હવે આ જે સુવાહક છે એ સુવાહક એના ઉપર વિદ્યુત ભાર ગોઠવીએ આપણે, તો વિદ્યુત ભાર ગોઠવશું એ વિદ્યુત ભાર અહીંયા જમા થવાનો છે આખા સમગ્ર ભાગ ઉપર. વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ભાર અહીંયા ગોઠવાશે. હવે આ જે છે ને સુવાહક એના ઉપર આપણે જે વિદ્યુત ભાર ગોઠવ્યો છે, તો વિદ્યુત ભાર એની પૃષ્ઠ ઘનતા કેટલી લખાય? પૃષ્ઠ ઘનતા સિગ્મા વડે દર્શાવી આપણે, ઓકે. હવે આ સુવાહકની સપાટી પર આપણે એક નાનકડી એવી પીલ બોક્સ એની રચના વિચારી. પીલ બોક્સ લીધું છે એક નળાકારની રચના, જેનો આપણે ગોસિયન પૃષ્ઠ તરીકે ઉપયોગ કરીએ. હવે તમે જુઓ પીલ બોક્સ જે વિચારો આપણે, જે નળાકાર લીધો છે એ નળાકારનો અડધો હિસ્સો સુવાહક એની અંદર છે, અને અડધો ભાગ ક્યાં છે? સુવાહકની બહાર છે. દેખાય છે આકૃતિમાં અડધો ભાગ સુવાહકની અંદર, અને અડધો ભાગ સુવાહકની બહાર છે, ઓકે. જો જે ભાગ સુવાહકની અંદર છે તો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? શૂન્ય. શૂન્ય હોય તો આ જે અડધો ભાગ એનો કવર થાય છે અહીંથી નીચેનો આટલો, બરાબર. આ ભાગ સાથે સંકળાયેલું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય તો વિદ્યુત ફ્લક્સ પણ કેટલું થાય? શૂન્ય. ફ્લક્સ ફાઈ એ પણ શૂન્ય થઈ જાય. વિદ્યુત ક્ષેત્ર શૂન્ય તો સામે ફ્લક્સ પણ કેટલું? શૂન્ય. ઓ જે ભાગ પૃષ્ઠની બહાર છે, બરાબર, જે ભાગ પૃષ્ઠની બહાર છે એમાં જે આડછેદનું આ ક્ષેત્રફળ છે, ધારી લો કે આ સપાટીનું ક્ષેત્રફળ છે ને, એને સૂક્ષ્મ ભાગ તરીકે લઈએ આપણે ડીએસ. તો
આ અડધો ભાગ જે છે નાનકડો અડધો ભાગ એની સાથે કેટલો વિદ્યુત ભાર કવર થયો હશે એ મારે જોવું હોય તો આ સૂત્ર લેવું પડે પૃષ્ઠ ઘનતા પ્રમાણે ડીએસ ભાગ સાથે સંકળાયેલો વિદ્યુત ભાર સિગ્મા બરાબર ક્યુ બાય ડીએસ થાય. સિગ્મા બરાબર ક્યુ બાય એ સૂત્ર છે ને, એમાંથી ક્યુ ને કરતા બનાવો તો ક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ ડીએસ. બરાબર સિગ્મા ઇન્ટુ ડીએસ. ચાલો આમાંથી તમે વિદ્યુત ભાર ખબર પડી ગયા આપણને. કેટલો વિદ્યુત ભાર એની સાથે કવર થાય છે એ આપણે જાણી લીધું. બરાબર, હવે જે બી ભાગ પાસે તમે જોવા જાઓ તો અહીંયા આ જે સૂક્ષ્મ ખંડ છે કેટલા ભાગ સાથે સંકળાયેલ વિદ્યુત ક્ષેત્ર છે એ પણ સપાટીમાંથી બહાર નીકળતું એવું હશે. વિદ્યુત ક્ષેત્ર તો વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ નો જે ખંડ લીધો છે આ બંને એકબીજાને કેવા સમાંતર છે. બંને એકબીજાને સમાંતર થાય તો એની વચ્ચેનો ખૂણો કેટલાનો? ઝીરો. શૂન્યનો. આમ લખી શકાય ઝીરો. ઈ પેરેલલ ડીએસ હોવાથી થીટા ઇઝ ઇક્વલ ટુ ઝીરો. આપણે તો ફ્લક્સ જોઈએ છે. બોલો ફ્લક્સ નું સૂત્ર શું છે? ફ્લક્સ ફાઈ બરાબર E delta S cos theta. તો આપણે લખી શકીએ E ds cos theta. ચાલો theta બરાબર છે આપણી પાસે 0, તો E into ds. કારણ શું? તો કે cos 0 equal to કેટલા થાય? 1 થાય. બરાબર, તો આપણને ફ્લક્સ મળ્યું ફાઈ ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ ds. ઓ ફ્લક્સ નું બીજું સૂત્ર છે વિદ્યુત ભાર સાથે સંકળાયેલ Q બાય એપ્સિલન 0 લખી શકાય. અહીંયા Q છે, Q બાય એપ્સિલન 0 E ઇન્ટુ ds. ચાલો Q બરાબર સૂત્ર શું આવ્યું? Sigma into ds by epsilon 0 is equal to E into ds. Ds, ds cancel. So sigma by epsilon 0 is equal to E. Ready? તો આપણે E બરાબર સૂત્ર મળી ગયું. સૂત્ર શું આવશે? E બરાબર સિગ્મા બાય એપ્સાયલોન 0. અને જો આપણે આમને સદિશ સ્વરૂપે લઈએ તો સદિશ E બરાબર સિગ્મા બાય એપ્સાયલોન 0 ઇન્ટુ શું લખાય? N કેપ. સિગ્મા બાય એપ્સાયલોન 0 ઇન્ટુ N કેપ લખાય, જ્યાં N કેપ એટલે શું? બોલો N કેપ એટલે શું? એકમ સદિશ. એકમ સદિશ બરાબર. કોની દિશામાં નો? તો વિદ્યુત ક્ષેત્ર ની દિશામાં નો એકમ સદિશ લેવો પડશે. વિદ્યુત ક્ષેત્ર ની દિશામાં નો
એકમ સદિશ. ઓકે, હવે જો સિગ્મા છે એ ધન આવશે, બરાબર. સિગ્મા ધારો કે ધન હોય તો પછી વિદ્યુત ક્ષેત્ર છે એ કઈ તરફ હોય, પૃષ્ઠની અંદર તરફ જતું હોય કે પૃષ્ઠની બહાર તરફ? પૃષ્ઠની બહાર તરફ. બહાર સિગ્મા ધન મળે છે, બહાર સિગ્મા ધન મળે છે, તેનો મતલબ એવો થાય ને કે વિદ્યુત ક્ષેત્ર પણ ધન હશે. બરાબર ને? તો એ પણ કેવું થાય, ધન થાય. એ ધન થાય તો એની ક્ષેત્ર રેખા પૃષ્ઠ ને લંબ રૂપે કઈ તરફ? બહારની તરફ. બહારની તરફ. પછી સિગ્મા ધારો કે ઋણ છે, તો ઈ પણ કેવું જાય, ઋણ જાય, તો પૃષ્ઠ ને લંબ રૂપે કઈ તરફ આવશે? અંદરની તરફ. આટલું ક્લિયર થશે? આપણે એમ કે કીધી હતું કે વિદ્યુત બારીક જે સુવાહકની સપાટી હોય તો સુવાહક એના પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? સિગ્મા બાય એપ્સાયલોન 0. તો લાક્ષણિકતામાં ખબર પડશે. લાક્ષણિકતામાં આપણે કઈ ખાસ વિચારવું નથી. ફરી પાછું જોઈ લે, પેલા શું લીધું? એક પીલ બોક્સ લીધું. જે પીલ બોક્સ લીધું એ પીલ બોક્સ નો અડધો ભાગ પૃષ્ઠની બહાર છે અને અડધો ભાગ પૃષ્ઠની અંદર છે. તો જે ભાગ અંદર છે એના વડે વિદ્યુત ક્ષેત્ર, અંદર પૃષ્ઠની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું? 0. 0. તો પીલ બોક્સ સાથે સંકળાયેલું વિદ્યુત ક્ષેત્ર પણ 0 થશે, એટલે ફ્લક્સ પણ 0. તો હવે ચિંતા કોની કરવાની આપણે? જે ભાગ પૃષ્ઠની ક્યાં છે? બહાર છે. બરાબર, જે ભાગ પૃષ્ઠની બહાર હોય એની સાથે સંકળાયેલો આપણે વિદ્યુત ક્ષેત્ર જાણવું છે. એના માટે આપણે વિચાર્યું કે સૂક્ષ્મ ખંડ લીધો ડીએસ, એ ડીએસ માંથી કેટલો વિદ્યુતભાર પસાર થાય એ જાણ્યું. પૃષ્ઠ ઘનતા પરથી વિદ્યુતભાર મળી ગયો, એટલે સિગ્મા બરાબર ક્યુ અપોન ડીએસ. તો ક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ ડીએસ. પછી એ પૃષ્ઠ જે છે, તો પૃષ્ઠમાં વિદ્યુતભાર અહીંયા પ્લસ લીધો છે આપણે, તેની ક્ષેત્રરેખા બહાર આવતી હોય. રેડી? ક્ષેત્રરેખા બહાર આવતી, તો ક્ષેત્રરેખા અને પૃષ્ઠ એના ક્ષેત્રફળનો સદિશ બંને દિશા એક જ થાય, બંને વચ્ચે ખૂણો કેટલાનો થાય? 0. રેડી? બંને વચ્ચે ખૂણો થાય 0 નો. cos 0 = 1, એટલે phi = e / ds. તો phi = sigma / phi is equal to q by epsilon 0 મૂકો, અને q ની જગ્યાએ આપણે વિદ્યુત ભાર ગોઠવો, sigma into ds. ઓકે, તો ફાઇનલી આપણને સૂત્ર મળી ગયું, e બરાબર sigma / epsilon 0. ચાલો હવે લાસ્ટ લાક્ષણિકતા આજે આપણી પાસે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. વિદ્યુત શિલ્ડિંગ અથવા ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ, જે આપણે બફોલ ની વાત કરેલી ને, એ બફોલ વાળી વાત આપણે વિચારીએ. ધારી લો કે આ એક પૃષ્ઠ છે, પૃષ્ઠ ની અંદર આપણે શું લીધું? નાનકડી એવી બફોલ લીધી. બફોલ એટલે ખબર પડે, બોલો બકોલ એટલે ખબર પડે? સમજો દિવાલ છે મારી પાસે, બરાબર. બે રૂમ હોય, એ બે રૂમ એની વચ્ચે ધારો કે દિવાલ છે, આ રીતની દિવાલ બનાવી છે. આ દિવાલમાં આટલું મેં એક છિદ્ર પાડી દીધું, ચાર પાંચ ઈંટો કાઢી નાખી. તો હવે આ દિવાલમાં કેવું થઈ ગયું કે આ ઓરડામાંથી પેલા ઓરડામાં જવું હોય જઈ શકે? થોડી ઘણી ઈંટો ટૂંકમાં કાઢી નાખી, બરાબર, દિવાલ ને કાઢી નાખી થોડી,
એટલે અહીંયા જગ્યા થઈ ગઈ, બે ઓરડા છે ભાઈ, આ બે બાજુ બાજુમાં ઓરડા છે આ રીતે બરાબર. અહીંયા દેખ બીજો બાજુ ઓરડો બની નાના પડે એવો, એટલે મેં વચ્ચે અહીંયા શું કરી દીધું, છિદ્ર પાડ્યું, છિદ્ર પાડી દીધું. તો સામ સામે માન લો કે અહીંથી આપણે આ ઓરડામાં જોવું હોય તો બાજુમાં શું છે કે જે કઈ છે એ મારે જાણવું છે, અથવા અહીંથી આમાં જવું છે તો જઈ શકે કે ના જઈ શકે. ધારો કે મોટું છિદ્ર પાડ્યું, જઈ શકાય, અને એમાં ના ખબર પડતી હોય તો ઉંદર ને તો જોયું તમે, તો એ ઉંદર શું બનાવે, એને રહેવા માટે દર બનાવે, જમીનમાં ખાડો ખોદે, હા કે ના, તો એ જમીનમાં ખાડો ખોદે ને એ શું ખોલો કરે, સમજાય. પછી કોઈ કોઈ જગ્યાએ તમે ફરવા માટે કે મોટો એવો પર્વત છે, પર્વત એ પર્વત ની અંદર પર્વત એને કોતરીને ટનલ બનાવી, ટનલ આવા જવા માટે, એ ટનલ એ પણ શું કહેવાય, બખોલ. પછી તમારા ઘરે માન લો ભાઈ દિવાલ છે, દિવાલ ની અંદર એક્ઝોસ્ટ ફેન ફિટ કરવો હોય તો આપણે ખૂણામાં શું કરીએ, બખોલ બનાવી, હે ને, તો આ બધી વસ્તુ શું છે, બખોલ છે. એમાં કેવું હશે, બખોલ છે એટલે ખાલી ભાગ છે, આ ખાલી ભાગ ની અંદર કોઈ દ્રવ્ય હોય નહીં, બરાબર, ખાલી ભાગમાં કોઈ દ્રવ્ય છે નહીં, એટલે એમ અહીંયા પણ આપણી પાસે આ શું છે, બખોલ છે. તો બખોલ હોય ને એટલે એની અંદરના ભાગમાં જે વિદ્યુત ભાર હશે ને એ ધારી લો કે કોઈ વિદ્યુત ભાર નથી, એટલે વિદ્યુત ભાર કેટલો, ઝીરો, બરાબર. અને બીજું યાદ રાખજો, બખોલ છે ને તેની પાસે કોઈ ચોક્કસ આકાર ન હોય, ગમે તેવા આકારની બખોલ હોય છે, રેડી. હવે આ જે બખોલ છે, બખોલ વાળું જે સુવાહક છે, ધારો કે આ સુવાહકને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો બખોલ ની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું, શૂન્ય થાય. તમે જે વિદ્યુત ક્ષેત્ર બાહ્ય, તમે વિદ્યુત ક્ષેત્ર કયું લીધું, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, એટલે બહાર થી ઓલરેડી વિદ્યુત ક્ષેત્ર હાજર છે એની અંદર, બરાબર. તો જે વીજભાર આવશે ને એ વીજભાર ક્યાં પથરાઈ જશે, સપાટી પર. જયારે અંદર નો જે ભાગ છે બખોલ વાળો, ત્યાં તો ઓલરેડી વિદ્યુત ભાર કેટલો છે, શૂન્ય છે, તો ત્યાં વિદ્યુત ભાર શૂન્ય છે તો વિદ્યુત ક્ષેત્ર પણ કેટલું થાય, શૂન્ય થાય. ખ્યાલ આવે છે, એટલે જો બખોલ એના ઉપર આપણે બહાર થી વીજ ભાર મૂકીએ અથવા એના ઉપર વિદ્યુત ભાર આપણે પ્રેરિત કરીએ તો જે કઈ વીજભાર છે એ તો ક્યાં રહેવાનો છે, સપાટી પર જ રહેવાનો છે, વીજભાર સપાટીની અંદર જઈ શકે નહીં, જઈ શકે. ખ્યાલ આવે છે, તમે જે કઈ વીજભાર મૂકવાના છો એ વીજભાર હંમેશા પથરાશે, પણ ક્યાં પથરાશે, સપાટી પર પથરાશે, સપાટીની અંદર જઈ શકવાનો નથી. તો મારે કેવું હોય ને હું કહી શકું કે બે સુવાહકની અંદર જે બખોલ છે ને એ બખોલ એ બહાર જે વિદ્યુત ભાર છે ને એની અસર વડે કાયમ માટે શું હોય, સુરક્ષિત હોય. વીજભાર ક્યાં છે, સપાટી પર, વીજભાર ક્યાં છે, સપાટી પર છે, એટલે એક પ્રકારની રચના છે ને આવી તે જો, આ માનો કે પૃષ્ઠ, એની અંદર અહીંયા બખોલ લીધી, ધારો કે આ બખોલમાં તમે કે હું ઊભા છું, અહીંયા વિદ્યુત ભાર કેટલો છે, ઝીરો છે. તમે વીજ ભાર ગોઠવો છો, બહાર થી લાવો છો કે પ્રેરિત કરો છો, એ જમા ક્યાં થાય, પૃષ્ઠ પર, અંદર વીજ ભાર આવતો નથી. તો તમારી આસપાસ કોનું આવરણ છે, તમારી આસપાસ કોનું આવરણ છે, તમને કોણ પ્રતિબાજુથી રક્ષણ આપે છે,
પૃષ્ઠ પૃષ્ઠ પણ પૃષ્ઠ એની ઉપર શું છે પાછું પૃષ્ઠ પૃષ્ઠ છે તો પૃષ્ઠની ઉપર શું ગોઠવાયેલો છે વિદ્યુતભાર ગોઠવાયેલો છે આ વિદ્યુતભાર તમારી આસપાસ એક પ્રકારની કવચ બનાવશે હા કે ના જે વિદ્યુતભાર છે ને અથવા વિદ્યુતની અસર એ તમને શું કરશે કાયમ માટે સુરક્ષિત રાખશે કઈ રીતે સુરક્ષિત રાખશે કે વીજભાર જે આવશે ને બહારથી કોઈ નવો વીજભાર ધારો કે આવે છે તો એ નવો વીજભાર ક્યાં જશે બખોલમાં આવશે કે સપાટી પર આવશે સપાટી પર વીજભાર અંદર આવશે બખોલમાં નહીં તો તમને બહારથી જે વિદ્યુતભારની અસર હોય એ તમને થાય નહીં તો યાદ રાખજો જ્યારે બખોલની અંદરના ભાગમાં તમે છો અને તમને આજુબાજુના ભાગમાં સુવાહક વડે પ્રોટેક્શન મળ્યું છે ભલે સુવાહક છે વિદ્યુતભારી જ છે પ્રોટેક્શન મળ્યું છે એટલે બહારથી ધારો કે કોઈ કદાચ પોઝિટિવ ચાર્જ આવ્યો આ પોઝિટિવ અહીંયા આવશે તો એના ધન વિદ્યુતભારમાં વધારો થશે નેગેટિવ આવશે તો પોઝિટિવની અસર નાબૂદ કરશે પણ આ વિદ્યુતભાર ગતિ કરી આ વિદ્યુતભાર મતલબ ગતિ કરીને અહીંયા અંદર સુધી આવતો નથી બરાબર તો ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ એનો ફાયદો ક્યારે થાય કે જ્યારે તમે કોઈ માન લો મેં તમને આગળ પણ કીધું હતું સમજાવ્યું હતું કે ભાઈ ચોમાસાની ઋતુ હોય વીજળીના કડાકા ને ભડાકા ને બધું થતું હોય એવા સંજોગોમાં તમે રસ્તા ઉપર છો ધારો કે તમે રસ્તા ઉપર કોઈ કારની અંદર છો હવે એ કારની અંદર તમે કમ્પ્લીટલી એના જે બારી અને દરવાજા જે આવશે બરાબર અહીંયા ધારો કે ભાઈ વિન્ડો છે આ એક ને આ બીજી વિન્ડો બે બંને દરવાજા અને બારીને બધું બંધ કરી દીધું કાચ બધું જ બંધ છે કમ્પ્લીટલી પેક તો બહારથી જે વીજભાર આવશે ધારો કે વીજભાર વીજળી પડી તો વીજળીના કારણે વીજભાર આવ્યો એ વીજભાર અહીંયા આવશે તો ક્યાં જશે હું જે ઘટના કહું છું પેલા ખબર પડી ધારો કે ચોમાસાની ઋતુ અત્યારે ચાલે બરાબર બહુ વરસાદ પડે છે વીજળી ને એવું થાય છે તમારી પાસે કાર છે કારની અંદર તમે બેઠા છો અને કારના દરવાજા અને નીચે બારી આવે કાચ એ બંધ કરી દીધું એટલે તમે માનો કે અહીંયા બેઠા છો અંદર માનો કે અવકાશમાં ત્યાં વીજળી પડી તમે જોયું હશે વીજળી પડે ને તો શું થાય ધારો કે કોઈ વૃક્ષ છે વૃક્ષ ઉપર વીજળી પડી હોય ને મેન શું છે અવકાશ મેં પહેલા ચેપ્ટરમાં સમજાવ્યું કે અવકાશમાં રહેલો જે ઇલેક્ટ્રોન છે ને આ ઇલેક્ટ્રોન વીજળીના મારફતે ગતિ કરી ક્યાં સુધી આવવાનો પ્રયત્ન કરે જમીન સુધી ઓ જમીન સુધી આવું છે એટલે જોરદાર એનો આંચકો આવે ધારો કે વૃક્ષ એના ઉપર પડ્યું તો વૃક્ષને શું કરના કે ઘણી વખત સળગાઈ નાખે તમે જોયું છે કોઈ રસ્તા ઉપર માણસ છે ધારો કે અહીંયા વ્યક્તિ રસ્તા ઉપર ઊભો છે ધારો કે વીજળી અહીંયા એના ઉપર પડી તમારો સંપર્ક સીધો કોની સાથે છે જમીન સાથે ઈવન કે તમે ચપ્પલ પણ પહેર્યા છે ચોમાસાની ઋતુ એટલે ચપ્પલ પણ કેવા થઈ ગયા હોય ભીના થઈ ગયા હોય તો વીજળીને જવું છે ક્યાં જમીન એ કોના મારફતે જાય તમારા મારફતે એટલે માણસ શું થઈ ગયો એક્સપાયર કારણ કે એની બોડી છે એ આટલો બધો કરંટ એને સહન નહીં કરી શકે નોર્મલી કેવું થાય ધારો કે તમે ઘર વપરાશની કોઈ વસ્તુ વાપરો છો અને તમને કરંટ લઈ ગયો તો તમે શું કરશો ઝાટકા સાથે હાથને લઈ લેશો પાછું ઈવન કે ઘણી વખત કરંટ થોડો વધારે માત્રામાં છે એ તમારી બોડીમાં નાના નાના છિદ્રો પાડતો છે અને એ છિદ્ર મારફતે કરંટ બહાર નીકળવાનો પ્રયત્ન કરે જો તમારી બોડીમાં છિદ્ર ન પડ્યા તો માણસ એક્સપર થાય પણ માનો કે છિદ્રો પડી ગયા તો કરંટ એમાંથી બહાર નીકળી અને ફેલાઈ જશે હવે એ જ વસ્તુ અહીંયા છે વ્યક્તિ ક્યાં છે કારની અંદર છે બરાબર વ્યક્તિ ક્યાં છે કારની અંદર તો કારની જે બોડી હોય ને કારની બોડી એ સુવાહક કહેવાય
કારની બોડી કેમાંથી બનેલી હોય, પ્લાસ્ટિક માંથી કે ધાતુ માંથી? ધાતુ. બોલો. ધાતુ માંથી. ધાતુ માંથી. ધાતુ માંથી. જેવો વીજભાર એના ઉપર આવશે એટલે વીજભાર બધો રહેશે ક્યાં? બોડી ઉપર રહેશે, બોડી અંદર પણ આવતો રહેશે. ધાતુ એટલે સુવાહક કહેવાય કે ઉપર રહેશે? ધાતુ એટલે શું કહેવાય, સુવાહક કહેવાય? હા, તમે સુવાહક ની અંદર ના ભાગ, અંદર નો ભાગ એ તમારા માટે બખોલ છે. ઉતરે છે ભેજામાં કે નથી ઉતરતું? બાજુની આકૃતિ તમે જો, અહીંયા આપણે એમ કીધું કે આ જે ભાગ છે ને, આ બધો ભાગ ઈ સુવાહક છે, બરાબર? જે બી વીજભાર આવે છે ક્યાં જમા થાય છે? સુવાહકની સપાટી પર. તમે અહીંયા અંદર છો તો તમારી આસપાસ કોનું આવરણ છે? તમારી આસપાસ કોનું આવરણ છે? આજે કાર છે, કાર એની બોડી છે ધાતુ માંથી બની, તો ધાતુ ને સુવાહક કહેવાય કે ન કહેવાય? તમે અંદર બેઠા છો, તમે બખોલમાં કેવો કે બહાર? બખોલમાં. ધાતુ ની બોડી છે તમને શું આપે, રક્ષણ આપે કે નહીં આપે? આપે. તો હવે ધારો કે વીજળી થઈ, તો વીજળી ના કારણે જે વિદ્યુતભાર આપણી જમીન તરફ આવતો હતો, એ ધારો કે તમારી કાર ઉપર વીજળી પડી, તો વીજભાર જમા ક્યાં થશે? કારની બોડી ઉપર જમા થાય કે અંદર પણ આવતો હશે? કારની બોડી ઉપર જમા થાય. કારની બોડી ઉપર જમા થાય, બરાબર? વીજભાર ક્યાં જમા થઈને બેઠો રહેશે? કારની બોડી ઉપર. એ અંદર આવી શકવાનો નથી, કારણ કે તમે સુવાહકની અંદર છો બખોલ. તો જે પણ વીજભાર આવે છે એ વીજભાર ક્યાં જમા થાય? સુવાહકની સપાટી પર. સુવાહક એની અંદર આવી શકતો નથી. તો તમને વીજળીની કોઈ અસર થશે? નહીં. કેમ નહીં થાય? નહીં. નહીં થાય તો કેમ નહીં થાય? સુવાહક રક્ષણ આપશે. હા, સુવાહક શું આપે? રક્ષણ આપે. બીજી વસ્તુ કે સુવાહક એની અંદરના ભાગમાં વિદ્યુતભાર કેટલો છે ઓલરેડી? શૂન્ય. વિદ્યુતભાર છે જ નહીં તો વિદ્યુત ક્ષેત્ર રચાય નહીં. બહારથી જે વિદ્યુતભાર આવે છે એ પણ પાછો ક્યાં જમા થાય છે? માત્ર બોડી પર, સપાટી પર. એ અંદર આવી શકતો નથી. ખ્યાલ થશે? ખ્યાલ આવશે? તો આવી પરિસ્થિતિમાં કાર તમને શું કરશે, રક્ષણ આપશે કે નહીં આપશે? રક્ષણ આપશે. તો આ આપણા માટે કઈ ઘટના થઈ કહેવાય? ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. શું કહેવાય? ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. બે માર્ક્સ માટે તમને પ્રશ્ન કરવામાં આવે કે ભાઈ ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ સમજાવો, તો તમારા ઉદાહરણ સાથે સમજાવવું પડે. બખોલવાળું લખવાનું કે ભાઈ સુવાહક ધ્યાનમાં લીધી, એ સુવાહકની અંદરના ભાગમાં આપણે બખોલ વિચારી, બખોલ એની અંદર કોઈ વિદ્યુતભાર છે નહીં. હવે જો બહારથી કોઈ વીજભાર લાવવામાં આવે અથવા એના પર મૂકવામાં આવે, તો એ વીજભાર ક્યાં જમા થશે? બખોલ માં કે બખોલની એટલે કે સપાટી પર, સુવાહકની સપાટી પર.
સપાટી પર વાહકની સપાટી પર સપાટી પર બરાબર અંદર જમા થઈ શકશે નહીં ક્લિયર થાય છે હા સર હવે પછી ઉદાહરણ આપી દેવાનું કે અંદરના ભાગમાં કોઈ વિદ્યુતભાર આવી શકતો નથી તો પછી વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય ઝીરો બરાબર ઓકે ચાલો પછી ઉદાહરણ આપતા તો આવડે ને આવડે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ માટે કારમાં તો બધી જ લાક્ષણિકતાઓ સ્ટેપ બાય સ્ટેપ આપણે શીખી ગયા છીએ બરાબર દરેકે દરેક લાક્ષણિકતાઓ બે બે માર્ક્સ માટે પૂછવી હોય તો પૂછી શકાય તમને એમ આપી દે ભાઈ દર્શાવો કે અથવા સમજાવો કે વિદ્યુત ક્ષેત્ર એ સુવાહકના દરેક બિંદુએ સપાટીને લંબ રૂપે હોય શા માટે લંબ રૂપે હોય તમારે સમજાવો પછી આપી દે બે માર્ક્સ માટે ભાઈ ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ સમજાવો આવડી આ ઘટના આપણે અત્યારે જે શીખા એ ઘટના તમારે સમજાવવી પડે ક્લિયર ચાલો મીટિંગ એન્ડ થવા માટે આપણી પાસે લેસ ધેન 1 મિનિટ છે એટલે નવો ટોપિક આપણે શરૂ કરીએ એના પહેલા આપણે રીજોઇન કરી લઈએ બરાબર પછી આપણે નેક્સ્ટ ટોપિક જે છે ડાયલેક્ટ્રિક વાળો એ આપણે પછી અભ્યાસ કરીએ એટલે બધા ફરી પાછા રીજોઇન કરી લો ઝડપથી કરી દો 2 મિનિટમાં